वैष्णव जन तो બાપુ ત્યારે સેવાગ્રામ આશ્રમમાં હતા. એક દિવસ દૂરના ગામડેથી એક ગરીબ હરિજન ભાઈ બાપુને મળવા આવ્યા. બાપુને પ્રણામ કરી બાજુમાં બેઠા. બાપુએ એ ભાઈની સાથે પ્રેમથી વાતચીત કરી એમની મુશ્કેલીને કેમ હળવી કરવી એનો માર્ગ બતાવ્યો. રાત પડવા આવી હતી એટલે એ ભાઈએ બાપુને વિનંતી કરી, બાપુ રાત થવા આવી છે અને મારે ગામડે જતાં મધરાત ઉપર થઈ જશે, આપ જો રજા આપો તો અહીં આશ્રમમાં ઓટલા પર સૂઈ રહું. બાપુએ મહાદેવભાઈને બોલાવીને સૂચના આપી કે મહેમાનોના ઓરડામાં આ ભાઈને પૂરતું ઓઢવા પાથરવાનું મળે એવી વ્યવસ્થા કરી આપજો. મહાદેવભાઈએ મહેમાન ગૃહના વ્યવસ્થાપક ભાઈને આ અંગે ઘટતું કરવા માટે કહ્યું. રાત પડી, ઠંડી સખત હતી. બાપુને એકાએક વિચાર આવ્યો, પેલો ભાઈ ગરીબ છે અને વળી હરિજન પણ છે, એને પૂરતું ઓઢવા પાથરવાનું આપ્યું હશે કે નહીં. બાપુને એની ચિંતા થવા લાગી એટલે બાપુ અડધી રાતે જાગ્યા. હાથમાં ફાનસ લીધું, કોઈ જાગી ન જાય એમ ધીમે પગલે ચાલતા ચાલતા મહેમાન ગૃહ તરફ આગળ વધ્યા. જુએ છે તો બહાર ઓટલા પર એક સાદડી ઉપર એક પીછોડી ઓઢીને તૂટ્યું વાળી પેલા હરિજનભાઈ ઊંઘતા હતા. આ જોઈને બાપુને ખૂબ દુઃખ થયું. મોટા મોટા મહેમાનોની બધી જ સગવડ ચોકસાઈપૂર્વક થાય, આ બાપડા હરિજનભાઈ પાસે પૂરતી સગવડ નહોતી એટલે એમણે અહીં આશ્રય માંગ્યો અને એને બધું જ આપવાની સૂચના આપેલી, છતાં એને આમ બહાર નિરાધારની માફક સુડાવ્યો. બાપુ ભારે હૈયે મહેમાનના ઓરડામાં ધીમેથી ગયા અને ત્યાં મહેમાનો માટે રાખવામાં આવેલા ધાબળામાંથી એક લઈને બહાર આવ્યા. પછી બહુ સંભાળથી પહેલો સરસ ગરમ ધાબળો બાપુએ તૂટ્યું વાળીને પડેલા હરિજનને ઓઢાડ્યો. હૂંફાળા ધાબળાની હૂંફ મળતા પહેલા ભાઈએ પગ લાંબા કર્યા અને નિરાંતે ઊંઘવાનું ચાલુ કર્યું. આ જોઈને બાપુના જીવને થોડીક શાંતિ થઈ. તેઓ ધીમે પગલે પાછા ફર્યા. સવાર પડી. પહેલા વ્યવસ્થાપક ભાઈ હરિજનભાઈને ઉઠાડવા મહેમાન ગૃહ પાસે આવ્યા. એ ભાઈ પાસે નવો ધાબળો જોઈને વ્યવસ્થાપક ગુસ્સે થઈને બોલી ઉઠ્યા, ચોર, તને ઓઢવા માટે પીછોડી આપી હતી એ શું ઓછી પડી? ક્યાં મહેમાન ગૃહમાં ઘૂસીને પૂછ્યા ગાછ્યા વિના ધાબળો ચોરીને લઈ આવ્યો? ચાલ બાપુ પાસે, રાતવાસો કરવા સગવડ મળી એટલે આવા ધંધા કરવાના? પેલા ગરીબ ભાઈ તો હેપતાઈ ગયા. ધાબળો કોણે ઓઢાડ્યો એની એમને ક્યાં ખબર હતી? તે વ્યવસ્થાપકને સમજાવવા પ્રયત્ન કરવા લાગ્યા, પરંતુ તે ગરીબ બાપડાનું કોણ સાંભળે? વ્યવસ્થાપક તેમને બાપુ પાસે લઈ ગયા અને એમની આગળ વ્યવસ્થાપકે જોરદાર ફરિયાદ કરી. બાપુ બધું શાંતિથી સાંભળી રહ્યા. પછી બાપુએ વ્યવસ્થાપક ભાઈને પૂછ્યું, રાતે ઠંડી કેવી હતી? પેલા ભાઈ કહે, બાપુ ઠંડી તો સખત હતી, મારે બે ધાબળા ઓઢવા પડ્યા હતા. એ સાંભળીને બાપુ અકળાતા બોલ્યા, તો પછી તમે શું જોઈને આ હરિજનભાઈને ઓટલા પર સુડાવ્યા? સાદડી જ કેમ આપી? પીછોડી સાથે ધાબળો કેમ ના આપ્યો? ઠંડીના દિવસો છે એ શું તમે નહોતા જાણતા? મહાદેવભાઈએ તમને સૂચના આપી હતી, છતાં તમે આવી બેદરકારી શા માટે બતાવી? મને મનમાં ડર હતો જ કે આ ગરીબ હરિજનભાઈ છે એટલે કદાચ તમે આવું જ કરશો. એ જોવા હું પોતે મધરાતે ત્યાં ગયો હતો અને મેં જ એમને ધાબળો ઉઢાડ્યો હતો. તમે તો કશી તપાસ કર્યા વિના એમને ગુનેગાર ઠેરવી દીધો. તમે પોતે જ વિચારો કે ગુનો કોણે કર્યો છે? આવી ભૂલ હવે પછી ન થાય જોજો.
આપણે મન બધા સરખા છે અને સરખા જ રહેવા જોઈએ।